नमस्कार मित्रों, तपोवन विद्यालय में आप सर्वेनु स्वागत करूँ छूँ। धोरण 9 विषय सामाजिक विज्ञान की अंदर आज आप आगर पाठ 6 की अंदर 1945 पछीनी विश्व की अंदर आप शीखीशू अने समझीशू। तो यहाँ एशिया में स्वतंत्र राष्ट्रनो उदय नो विकास थयो एनी वात शीखवानो छे। मां बे भागला पड्या, भारत अने पाकिस्तान। त्यार पछी आफ्रिका में स्वतंत्र राष्ट्रनो उदय एनी वात करवानी छे। 1951 थी 1966 सुधी 16 वर्षना गाळा में स्वतंत्रता प्राप्त करी एनी वात करवानी छे। त्यार पछी बिन जोड़ावाळी चळवळ एटले शुं एनी विगतमां समजीशुं। त्यार पछी विश्व में कोई पण सत्ता जूथ के लश्कर जूथ में नहीं जोड़ाये राष्ट्रों ने तेमने अपनावेली विदेश नीति ने बिन जोड़ावाळी नीति कहे छे। એની અંદર પંડિત જવાહરલાલ નહેરુ હેઠળ વિદેશ નીતિ અપનાવવામાં આવી હતી। ત્યાર પછી જર્મનીના ભાગલા અને એકીકરણ થયા એના વિશે આપણે સમજીશું। એમાં નેપોલિયનનો ફાળો ખૂબ જ રહેલો છે। 1870માં સમાચાર પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા। એમાં રેડ આર્મી એ પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો જમાવ્યો, રેડ એટલે લાલ આર્મી પત્ર મૂકવામાં આવ્યું। ત્યાર પછી જર્મનીમાં રેલ માર્ગની શરૂઆત કરવામાં આવી અને છેલ્લે સોવિયત રશિયાનું વિઘટન થયું, અલગ પડ્યું। એમાં પ્રમુખ હતા ગોરબોચોવની ઉદારમતવાદી નીતિ, જેને આપણે રાષ્ટ્રપતિ હતા ગોરબોચોવ, એના પશ્ચિમી દેશો સાથે સંબંધો રહ્યા હતા તેની આપણે વાત કરવાની છે। તો આપણે વિગત વાત કરીએ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય। ઉદય એટલે વિકાસ। એક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી। પરાધીન એ એકબીજા ઉપર આધાર રાખે તેને આપણે પરાધીન કહી શકીએ। ભારતમાં બ્રિટિશોની ભેદભાવની નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા। શું કે ભારતમાં બ્રિટિશરો જે અંગ્રેજો આવી ગયા એના ભેદભાવની ભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા, એક ભારત અને બીજું પાકિસ્તાન। એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો। ભારત દેશ 1947 અંદર આઝાદ થયો। એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા, તેમાં મ્યાનમાર અને શ્રીલંકા 1948, ઇન્ડોનેશિયા 1949 સ્વતંત્ર થયા, તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્ત્વનો રહેલો છે। સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો ભાગ ભજવેલો છે। એશિયાઈ દેશો લાઓસ કંબોડિયા પર સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા। આ વાત થઈ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો, ઉદય એટલે વિકાસ। ત્યાર પછી આવશે આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, આફ્રિકાની અંદર સ્વતંત્ર રાષ્ટ્રનો વિકાસ થયો। એની વાત કરીએ બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવે। મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા મહાયુદ્ધ, જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયું। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગ્યા। પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં આવી। તો 1951થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી। સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતું, પ્રભુત્વ જમાવ્યું એટલે તેમ, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા। પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઇચ્છતા હતા અને પોતાના રાષ્ટ્રનો રાષ્ટ્ર અને પોતાના દેશનો વિકાસ કરવા ઇચ્છતા હતા। આ વાત થઈ આફ્રિકાના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદયની વાત કરી। ત્યાર પછી આવે છે બિન જોડાણવાદી ચળવળ એટલે શું એની વાત કરીએ, એટલે બીજા સત્તા જૂથમાં ન જોડાવાની નીતિ, જેને આપણે સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની નીતિ એટલે બિન જોડાવાની નીતિ કહી શકીએ। એમાં વાત કરીએ વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વેચાઈ ગયું હતું, બે મહાસત્તાઓ, એક અમેરિકા કહી શકીએ અને બીજું રશિયા કહી શકીએ।
બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા, એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખીએ છીએ. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વોંગી વિકાસ કરવા ઈચ્છતા હતા, અલગ રીતે સર્વોંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટિટોની બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત કર્યું, સમર્થન આપ્યું, ટેકો આપ્યો. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાંડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજવામાં આવી, પરિષદની સભા યોજવામાં આવી 1955 અંદર. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું, ધ્યેય લક્ષ્ય પ્રાપ્ત કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોનું સંગઠન માટેનું માર્ગો અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ હતી. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાવાની આંદોલન NAM નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. NAMનો મતલબ થાય છે નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટની સંસ્થાની સ્થાપના થઈ કહી શકાય. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાવાનોમાં વિભાજન અને અલગ કરવું વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે, હાનિકારક એટલે નુકસાન થઈ શકાય. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાવાની જૂથના સભ્યો છે. કુલામપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. 2003 છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગદાન પ્રદાન આપવા સફળ રહ્યા છે. અભિગમ વાપરવું કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા માટે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમવામાં બિન જોડાણવાદી સફળતા મળી છે. બિન જોડાણવાદ એટલે એમાં કોઈ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં ન આવે એ પણ જરૂરી છે. આ વાત થઈ બિન જોડાણવાળી જર્મની. ત્યાર પછી આવે છે જર્મનીના ભાગલા અને એકીકરણ. તો જર્મનીના ભાગલાની અંદર નેપોલિયન બોનાપાર્ટ કહી શકાય અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કર્યો. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થઈ મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વસ્ત થયો. આથી તેની આર્થિક સામાજિક અને રાજકીય કરોડરજી તૂટી પડી હતી. જર્મનીને પૂર્ણ બેઠું કરી શકે તેવો નેતા ન હતો. આ જર્મનીને તમામ રીતે આર્થિક રીતે શારીરિક રીતે આર્થિક સામાજિક રીતે પરિભાગીય રીતે તેને બેઠું કરી શકે તેમ કોઈ નેતા ન હતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું, 4 વિભાગમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની લાલ સેના, સોવિયત યુનિયન હતું રશિયા કહી શકાય, એની સેના હતી રેડ આર્મી. એ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો, પૂર્વ ભાગ ઉપર કબજો જમાવ્યો હતો, સ્થાન જમાવ્યું હતું ત્યાં મતલબ, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો.
જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પર રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કયામાં રહે તેવી પુત્રા સરકાર સ્થાપી દીધી. પુત્રા સરકારે જે રીતે નચાય તે રીતે નાચ્યું. એની અંદર જર્મનીમાં રેલમાર્ગની, ત્યાર પછી જર્મનીની અંદર રેલમાર્ગની શરૂઆત કરવામાં આવી. રેલમાર્ગના કારણે રેલવેની શરૂઆત કરી. રક્ત લોહીની પણ નીતિ અપનાવવામાં આવી, પણ બિસ્માર્કે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મની તરીકે ઊભું કર્યું. પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. તેમ બર્લિનના પણ ત્રણ વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયનને બર્લિનની નાકાબંધી જાહેર કરી. એપ્રિલ 1948 પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. વાટાઘાટો કહી શકાય. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. કેટલી? 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનનો જુલમી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનમાંના મુક્ત અને મોકરાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળ બન્યા, તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ, મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનાવવા લાગ્યા. આ બધા મિત્રો પાસે, કુટુંબીજનો પાસે પહોંચવા લાગ્યા. લોકો દિવાલ ફેંકીને કે જર્માર્ગ તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા મરણીય પ્રયાસો કર્યા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા પૂરતા ભર્યા પગલાં લીધી હતી. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ વિકાસ કર્યો. તેની આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્તિ કરી. તે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. આ વાતથી જર્મનીની વાત થઈ મિત્રો. ત્યાર પછી 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રભાવો મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવા સુધી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ નહીં. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. ક્યારે થયું જર્મનીનું એકીકરણ? 3 ઓક્ટોબર 1990. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતોષ, સંતાપ, કરુણા હૃદયા ક્રૂરતા ભયા જોર જુલમના પ્રતિકરૂપે હતી. તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, રાજકીય વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી. તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. ત્યાર પછી છેલ્લા સોવિયત રશિયાનો વિઘટન વાત કરીએ તો 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ કોણ હતા? ગોર્બચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તિત સોવિયત યુનિયન
रशियानु विभाजन थयु, सोवियत युनियननु शांतिपूर्ण विघटन ए विश्व राजकारणनी चक्रवर्ती घटना बनावी शकाय। मिखालाय गोर्बाचोव साम्यवादी पक्षना नेता महामंत्री तरीके सत्ता स्थाने आव्या। 11 मार्च 1985 मां ते उदारमतवादी वलण धरावता उदारमतवादी लागणी द्वारा रशियाए विज्ञान टेक्नोलॉजी क्षेत्र खूब सारी प्रगति करी छे। रशियाए टेक्नोलॉजी पर आगळ वधी छे। ते अमेरिका जेवी महासत्ता सामे शक्ति धरावतुं हतुं। अमेरिका सामे हरोड़ो महत्व कही शकाय। राष्ट्रपति ग्रोर्बाचोवनी ग्लासनोस्ट खुल्लापण अने पेरेस्ट्रोइका आर्थिक अने सामाजिक सुधाराने लीधी अने कारणे सोवियत समाजवादी प्रजासत्ताक संघनी स्वातंत्र मेळवानी उत्कृष्टता जागता सोवियत संघना घटक राज्यों एक पछी एक स्वतंत्र बन्यानी घोषणा करवा लाग्या ते माटेनी प्रक्रिया शुरू थई। धीरे धीरे सोवियत युनियनना वहीवटी तंत्र पर साम्यवादी पक्ष अमलदारशाही अने लाल सेना रेड आर्मी पकड़ ढीली पड़वा लागी। सोवियत युनियनना विभाजनी प्रक्रिया शुरू थई। ईस्वी सन 1990 छेवटे देशना कुल 15 राज्यों में 14 राज्यों स्वतंत्र थता विघटन प्रक्रिया पूरी थी। डिसेम्बर 1991 अर्थव्यवस्था धीमी वस्तुओं एकीकरण थ राष्ट्र भावना इच्छा लाग सामाजिक सुधारा मैं गोपाल कृष्ण गोखले था 1873 में सामाजिक कायदो कर पश्चिम देशों से संबंधों बनावा लगे। आ मित्रों आज आप बात करी के 1945 पछी विश्व युद्ध एशिया में स्वतंत्र राष्ट्र उदय थो विकास ये बाबत से बे भागला पड़वा भारत ने पाकिस्तान आफ्रिका में स्वतंत्र राष्ट्र उदय थो। आफ्रिका देश की अंदर बात करिए 1951 थी 1966 सुधी 16 वर्ष गाड़ा अंदर स्वतंत्रता प्राप्त करी। त्यार पछी बिन जोड़ावाळी चळवळ एटले शुं एना विशे आपणे लखी शकाय के सत्ता जूथ के लश्कर जूथ में न जोड़ावाळी नीति ने बिन जोड़ावाळी नीति कही शकीए। जो विश्व में कोई सत्ता जूथ के लश्कर जूथ में नहीं जोड़ाये राष्ट्रों अने तेमणे अपनावेली विदेश नीति ने आपणे बिन जोड़ावाळी नीति कहीए छीए। एनी अंदर पण पंडित जवाहरलाल नेहरूए खूब ज महत्वनो फाळो भजवेलो छे। एना हेठळ विदेश नीति अपनावामां आवी हती। त्यार पछी बात करी जर्मनी ना भागला ने एकीकरण तो जर्मनी नी अंदर नेपोलियन नो फाळो रहेलो छे। 1870 में समाचार पत्रों पर प्रतिबंध लादवामां आव्यो समाचार पत्रों बंद करवामां आव्या। त्यार पछी रेड आर्मी पूर्व भाग पर लश्कर कब्जो जमाव्यो लाल आर्मी के रेड आर्मी। त्यार पछी आवे जर्मनी में रेल मार्ग की शुरुआत करवामां आवी रेलवे की शुरुआत करवामां आवी અને છેલ્લે સોવિયત રશિયાનું વિઘટનની અંદર એની અંદર પ્રમુખ ગોર્બાચોવની ઉદારમતવાદી નીતિ અપનાવવામાં આવી હતી અને ખૂબ જ એને રાજકીય આર્થિક ધાર્મિક રીતે ખૂબ જ સુધારા વધારા કર્યા હતા। અસ્તુ